જનતા પાર્ટીની રાજનીતિ તો રામના નામે ચાલે છે અને કહેવાય છે કે રામના નામે પથરા તરી જાય છે, પરંતુ અહીંયા ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે રામનું નામ કામ નથી આવી રહ્યું. પહેલા અયોધ્યામાં એટલે કે લોકસભાની ચૂંટણીમાં ફૈઝાબાદની જે સીટ છે જેમાં અયોધ્યા આવે છે તે સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીની હાર થઈ અને હવે બદ્રીનાથની અંદર હાર થઈ અને હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે શું ભારતીય જનતા પાર્ટીને રામનું નામ કામ નથી આવી રહ્યું. વાત આજે આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ પેટા ચૂંટણી યોજાઈ હતી, જે વિધાનસભાની સીટો માટેની આ પેટા ચૂંટણી હતી, જેમાં 7 રાજ્યની 13 વિધાનસભા સીટ ઉપરની આ પેટા ચૂંટણી થઈ હતી અને પેટા ચૂંટણીની આજે મતગણતરી થઈ. મતગણતરીનું જે રિઝલ્ટ આવ્યું તેની અંદર 10 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી હારી ગઈ છે, એટલે કે માત્ર 3 જ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી શકી છે અને બાકી જે 10 સીટો ઉપર કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન જીત્યું છે તેમાં સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યું છે બદ્રીનાથની સીટ. કારણ કે બદ્રીનાથ જ્યાં આગળ રામના નામે વોટ માંગવામાં આવ્યા હતા અને સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ તો એ છે કે બદ્રીનાથની આ સીટ ઉપર જે રાજેન્દ્ર ભંડારી જે ઉમેદવાર હતા કોંગ્રેસથી લાવવામાં આવ્યા હતા લોકસભા ચૂંટણી પહેલાં, તેને ભારતીય જનતા પાર્ટીનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવતો હતો. કહેવાતું હતું કે રાજેન્દ્ર ભંડારી જે છે એ ઉત્તરાખંડના જબરદસ્ત એક કદ્દાવર નેતા છે કોંગ્રેસના અને તેના ભારતીય જનતા પાર્ટીમાં આવવાથી ભારતીય જનતા પાર્ટીને અચૂક ફાયદો થશે. પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે વર્ષો જૂના કાર્યકર્તા હતા તે રાજેન્દ્ર ભંડારીના આવવાથી નારાજ હતા અને તેની નારાજગી હવે વોટમાં પણ દેખાઈ અને આ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી જે છે તે ચૂંટણી હારી ગઈ છે. આની ચૂંટણી પ્રચારમાં મુખ્યમંત્રીથી લઈને સંગઠન અને સાંસદ સુધી બધા જ લોકોએ કેમ્પેનિંગ કર્યું હતું, પરંતુ છતાં ભારતીય જનતા પાર્ટી આ સીટને હારી ગઈ છે. અને જો 13 સીટોની વાત કરવામાં આવે તો આ 13 સીટો જે છે જે અલગ અલગ રાજ્યની છે તેની અંદર ઇન્ડિયા ગઠબંધને જોરદાર લડત આપી હતી અને 13 બેઠકોમાંથી 10 બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધનની જીત થઈ હતી, જેમાં કોંગ્રેસને 4, TMC એટલે તૃણમૂલ કોંગ્રેસને 4, આમ આદમી પાર્ટી AIDMK એ 1-1 બેઠકો જીતી હતી. અને જો આંકડા વાઇઝ જોવા જઈએ તો મધ્યપ્રદેશની અંદર જે ચૂંટણી થઈ હતી તેની અંદર કોંગ્રેસની જીત થઈ છે, બિહારની અંદર JDUની જીત થઈ છે, પંજાબની અંદર જે જલંધર પશ્ચિમની સીટ હતી ત્યાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે. આ સીટ હતી તે ભારતીય જનતા પાર્ટીએ પહેલાં જીતેલી હતી અને હવે આમ આદમી પાર્ટીની જીત થઈ છે. પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો અહીંયા આગળ રાણાઘાટ જે TMCની સીટ હતી ત્યાં આગળ અત્યારે BJPની જીત થયેલી છે. જે 7 રાજ્યની અંદર ચૂંટણી થઈ હતી તે 7 રાજ્યોની જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ, બિહાર, પંજાબ, પશ્ચિમ બંગાળ, હિમાચલ, ઉત્તરાખંડ અને તમિલનાડુ, એમાં સૌથી વધારે ચર્ચાનો વિષય બની છે બદ્રીનાથની આ સીટ. કારણ કે બદ્રીનાથની આ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે અને હાર થવાના કારણ પણ એવા જ માનવામાં આવી રહ્યા છે કે અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીનો પોતાનો જે કાર્યકર છે ગુજરાતની જેમ કોંગ્રેસના કાર્યકર્તાના આવવાથી ઘણો નારાજ થયેલો હતો અને નારાજગીના કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો પોતાનો કાર્યકર આ ચૂંટણીમાં પેટા ચૂંટણીની અંદર એ નિષ્ક્રિય રહ્યો હતો અને તેનું પરિણામ આજે હારમાં ભારતીય જનતા પાર્ટીએ જોવું પડ્યું છે. જો NDAની વાત કરવામાં આવે તો NDA ટોટલ 11 બેઠક ઉપર લડી હતી જેમાંથી 9માં હાર થઈ છે અને સાથી 2 હારી ગયા છે, એટલે કે ટોટલ 11 સીટો ઉપર ભારતીય જનતા, ટોટલ જોવા જઈએ તો 10 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે. સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનની વાત કરવામાં આવે તો ઇન્ડિયા ગઠબંધન માટે ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીની જે બદલાયેલી છબી છે તે અહીંયા આગળ ફાયદો કરાવતી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. અને સાથે સાથે જે રીતે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે પછી સંસદની અંદર બોલવામાં હિન્દુત્વની વાત હોય, રાહુલ ગાંધી ક્યાંક ને ક્યાંક પોતાની જે છબી છે જે અત્યાર સુધી રાહુલ ગાંધી માટે જે શબ્દ વપરાતા હતા, પપ્પુ જેવા શબ્દ વપરાતા હતા, તે શબ્દ પણ ક્યાંક આગળ નીકળી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે ગઈકાલે સ્મૃતિ ઈરાની માટેનું રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું ત્યારબાદ જે રાજનીતિ પણ બદલાયેલી છે, એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીની આ જે બદલાયેલી છબી છે તે પણ લોકોને અસર કરી રહી છે અને તેની અસર જે છે તે સીધે સીધી પેટા ચૂંટણીમાં જોવા મળી રહી છે. આપ શું વિચારો છો કે શું રાહુલ ગાંધીની બદલાયેલી છબીની આ અસર છે?
કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.